મારી સાથે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન, મહારાષ્ટ્ર સમાજના અધ્યક્ષ શ્રી કિરણ મંગલ વેડેકરજી, ઉપસ્થિત સૌ અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, ગુજરાત સરકારના મંત્રીશ્રી અને ઉપસ્થિત સૌ ગુજરાતમાં રહેતા મહારાષ્ટ્ર સમાજના સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. આમ તો કિરણભાઈએ કહ્યું કે મારા લગ્ન સોનલ સાથે થયા, જે સોનલ કોલ્હાપુરની છે, પરંતુ મારો જન્મ એ મહારાષ્ટ્રમાં થયો, જે મુંબઈમાં થયેલો છે. અને નરેન્દ્રભાઈએ એક એવા ભારતની કલ્પના આપણી સામે મૂકી છે જ્યાં સમગ્ર દેશમાં અનેક સમાજો પોતાની ભાષા, ભૂષા, ખાનપાન, પોતાની સંસ્કૃતિને સાથે રાખી એની સાથે જીવતા જીવતા બધા જ ભારતના ઉત્કર્ષ માટે કામ કરતા હોય એવા એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના દેશના વડાપ્રધાને કરી છે. નરેન્દ્રભાઈ એ કલ્પના હમણાં 2014માં દેશની સામે મૂકી, પરંતુ ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રના મૂળ નિવાસીઓએ એ કલ્પનાને 100 સાલથી સાબિત કરવાનું કામ તમે બધાએ કર્યું છે. અમદાવાદમાં મારા અનેક મરાઠી મિત્રો છે, મને ખબર જ નથી પડતી કે હજી પણ એમને કેમ મરાઠી કે એટલા ગુજરાતી બની સાથે સાથે મહારાષ્ટ્રનું ગૌરવ, ભાષા અને વારસાને પણ સાચવે છે. મિત્રો, આજ કોઈ પણ સંસ્થા 100 વર્ષ પૂરા કરે એ સંસ્થા માટે 100 વર્ષમાં પાછળ વરીને કરેલા કામોને યાદ કરવાનો એ સંકલ્પ હોય, સમય હોય, અને આગળના 100 વર્ષ વધુ સારા કઈ રીતે સંસ્થા પાર કરે એનો સંકલ્પ લેવાનો પણ સમય હોય. એટલે આ શતાબ્દી સમારોહ હું એની ખૂબ ખૂબ શુભકામનાઓ તમને સૌને આપું છું. મહારાષ્ટ્ર સમાજ અમદાવાદની સ્થાપના મહર્ષિ કરવે જેવા મહાપુરુષ ભારત રત્ન કરવેજીના હાથે થઈ અને 1924થી લઈ અત્યાર સુધી સતત મહારાષ્ટ્રમાંથી આવેલા અને ગુજરાતમાં વસતા ભાઈઓના સંગઠને ખૂબ સુંદર રીતે ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. એની સ્થાપનામાં જીવી માલવંકર, પવાગી સાહેબ, શ્રી એસ વણીકર, અનેક દિગ્ગજ લોકોએ સાથે મળી આ સમાજની સ્થાપના કરી અને મરાઠી મીડિયમની સ્કૂલ, ભગિની સમાજ, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી, અનેક પ્રકારના નવા નવા ઉપક્રમ એની સાથે આ 100 વર્ષમાં જોડાતા ગયા. નાટકનો વિભાગ, સામુદાયિક હોલ, વિશ્રામ ગૃહ, ખેલ અને શિક્ષાની સહાયતા માટે ઇન્ટરનેટ સેક્શન, અનેક પ્રકારના કામો સમાજના ઉત્કર્ષ માટે અને સમાજના ઉત્કર્ષના માધ્યમથી ગુજરાતના ઉત્કર્ષ માટે આપ સૌએ કર્યા છે. મિત્રો, મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે જેને અનેક ક્ષેત્રોની અંદર જેમના વગર ભારતનો ઇતિહાસ અધૂરો રહે એવા મહાપુરુષો આપવાનું કામ કર્યું છે. આજે આપણે સૌ આઝાદીના અમૃત મહોત્સવમાં છે અને અમૃત મહોત્સવ આઝાદીનો મનાવીએ છીએ એ વખતે
આપણે શિવાજી મહારાજને યાદ કર્યા વગર એક આઝાદીની કલ્પના પણ ન કરીશું. અનેક યુગોમાં એક વ્યક્તિ જન્મ લે એવું એ વ્યક્તિત્વ જેને 15-16 વર્ષની ઉંમરે સ્વતંત્રતાની કલ્પના કરી, સ્વરાજની કલ્પના કરી, સ્વધર્મ સ્વભાષાના સન્માન માટે સર્વસ્ત્ર હોડમાં મૂકવાનો નિર્ણય કિશોરે કર્યો અને પરિણામે આવ્યું કે એમને સળગાયેલી એ મશાલ, પ્રજ્વલિત કરેલી એ મશાલ 150 સાલ થતા થતા અટકથી કટક અને તામિલનાડુથી ગુજરાત સુધી સર્વત્ર સ્વરાજની સ્થાપના મહારાષ્ટ્ર શિવાજી મહારાજની પ્રેરણાથી. એમના પછી પેશવાઓએ જય ભવાની જય શિવાજીના નારા સાથે